जी संस्कार, अवर नेक्स्ट टॉपिक इज सोप्स एंड डिटर्जेंट्स। एवरी डे डे टू डे लाइफ नी अंदर तो आपणे आवुं ऑब्जर्व करीए छीए के सोप जे छे हेन्डवॉश छे, हेन्डवॉश ने आपणे सोपनी जेम कंसिडर नहीं करीए, आपणे सोप एटले के साबु जेने कहीए एनी वात करीए छीए। ओके, सो ज्यारे तमे ખંભાળ્યા જેવું હાર્ડ વોટર હોય ત્યારે નાહ્યા પછી તમે લક્સ કે એવા કોઈ બીધિંગ સોપ યુઝ કરો છો તો એક ટાઈપનું વ્હાઈટ કલરનું લેયર તમે બનેલું જોશો, જ્યાંથી પણ પાણી જે છે એ એક્ઝિટ થતું હોય બાથરૂમમાંથી એ જગ્યાએ તમે ઓબ્ઝર્વ કરશો, એક લેયર હશે વ્હાઇટિશ કલરનું। ઓકે, આવું આપણે ઓબ્ઝર્વ કરતા હોય છે। અનધર થિંગ ઇઝ દેટ તમે ક્યારેક મમ્મીને કપડાં ધોતા જોયા હોય તો આ એમની આદત હોય કે પહેલાં એ કપડાંને ડિટર્જન્ટની અંદર થોડોક સમય માટે પલાળીને રાખશે, પછી ડિટર્જન્ટને માંથી બહાર કાઢી પછી સાબુ લગાવશે ઘસશે। સો ખાલી એટલું સાબુ સો ઇફેક્ટિવ નથી હોતું, ધેરફોર એને ડિટર્જન્ટની અંદર રિન્સ કરવામાં આવે છે, બોળવામાં આવે છે। ચલો તો આપણે જોઈએ કે સાબુ કેવી રીતે જે છે એ કોઈપણ ઓઇલી પાર્ટિકલ્સ છે એને બોડીમાંથી રિમૂવ કરે। હવે જરૂરી નથી કે તમારા કપડાંની અંદર હંમેશા ઓઇલ લજ પડ્યું હોય તો એને ક્લીન કરવાની જરૂર પડે। આપણને જે નેચરલી સ્વેટિંગ થાય, અંડર આર્મ્સ છે, નોઝ અરાઉન્ડ એરિયા છે, કોલરનો એરિયા છે, કફનો એરિયા છે, તો સ્વેટિંગના કારણે પણ ત્યાં થોડું ઘણું ઓઇલ ડિપોઝિટ થતું હોય। સો હાઉ ટુ રિમૂવ ધીસ કાઇન્ડ ઓફ ઓઇલ ડ્રોપ, કારણ કે અધર ઇમ્પ્યોરિટીઝ હશે દેટ ઇઝ ઇઝી ટુ રિમૂવ બાય વોટર, જસ્ટ એને રિન્સ કરીને આપણે એને દૂર કરી શકીએ, બટ ઓઇલ પાર્ટિકલ ઇઝ ડિફિકલ્ટ ટુ। સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ જસ્ટ ડિસ્કસ અબાઉટ ધ એક્ટિવિટી 14.10 વિચ ઇઝ ગિવન ટુ અસ। 14.10 એક્ટિવિટીમાં એવું કીધું કે એક ટેસ્ટ ટ્યુબ લઈ લો, બે લઈ લો, એકને નામ દઈ દો એ, બીજાને નામ દઈ દો પી, બેની અંદર 10 ml જેટલું વોટર ભરી દો, એકની અંદર સોપનું સોલ્યુશન એટલે પીગાળેલો સાબુ જે હોય ને એ એડ કરો અને એકની અંદર કાંઈ એડ ના કરો। હવે બેની અંદર ઓઇલ ડ્રોપ એડ કરો, 2-3 ડ્રોપ્સ ઇનફ છે, એડ કરી પછી વિગરસલી હલાવો, એકદમ ઝડપથી હલાવો આ બે ટેસ્ટ ટ્યુબને, ઉપર કાંઈક ઢાંકવાનું રાખીને ખૂબ હલાવો, દેન ઓબ્ઝર્વ, કારણ કે આ કાચની ટેસ્ટ ટ્યુબ હશે તો તમે આરપાર જોઈ શકશો, ચેક કરો કે ક્યાં ઓઇલનું આવી રીતે લેયર પહેલાં બન્યું। ઓકે, એ ઓબ્ઝર્વ કરવાનું છે। ઓકે, તો આ હતી તમારી એક્ટિવિટી 4.10। તો તમારે ઓબ્ઝર્વ કરવાનું છે, ઘરે ઇઝીલી કરીને જોઈ શકો, રિઝલ્ટ તમે નોટ કરી શકો। ધેન વી આર ટીચિંગ યુ દેટ હાઉ સોપ વર્ક્સ। સો વોટ હેપન્સ કે સોપ ખરેખર છે શું, ઇટ ઇઝ અ સોડિયમ ઓર પોટેશિયમ સોલ્ટ ઓફ લોંગ ચેઇન કાર્બોક્સિલિક એસિડ, ઇટ ઇઝ અ સોડિયમ ઓર પોટેશિયમ સોલ્ટ ઓફ લોંગ ચેઇન કાર્બોક્સિલિક એસિડ। સો વોટ હેપન્સ ઇફ વી હેવ અ ઓઇલ ડ્રોપ, then the salts which are in the of sodium or potassium are going to get attracted towards it. So this particular sodium part or potassium part is a ionic one. Okay, it is having plus charge, that means it is ionic, it is in the ion form, so it will get attracted towards the water, while the hydrocarbons which are soluble in oil kind of substance, because it is also made up of, so if you add these hydrocarbons so it will get attracted towards the oil or grease and they will form this kind of structure. This is a long carbon chain, this is a ionic end and this is a non-ionic end. Okay, generally this is called head and this is called tail. Tail get attracted towards the oil or grease while head is attracted towards water. So what happens around this oil drop, that this kind of structure is generated, and because of the generation of this kind of structure, this particular structure is called micelle. Due to micelle formation, what happens? Somehow it
creates a situation that oil stain has to leave the surface of cloth, and after brushing or vigorously moving it, we are able to remove this stain from this cloth. Let's just understand more precisely about masses. So here we have a cloth, and this is a stain which we are having. It could be of grease or oil. So what happens as the soap solution enters into it? It is having two ends. One is called head, which is hydrophilic. Hydrophilic, that means attracted to hydra. Hydro, let's just say attracted to hydro, and that means hydra means, that means over here not hydrogen but water, because water is what? H2O. Hydrophobic, that means phobia, that means if you have phobia with something, you will stay away from it. It is having phobia with hydro, that means it is having, it is get reflect or not attracted to water, H2O. So it could be attracted towards hydrocarbons, okay, and it is, let's just say, not attracted to, let's just say these are hydrocarbons and are soluble in carbonic solutions, okay. So it is attracted towards this part, the part which is having oil or grease. So they will try to align themselves in such a way that head would be on the upper part and lower part would be over here. If you vigorously move this soap twice or thrice, what is going to happen? It will change the structure of it, and it will try to occupy maximum possible places around this particular stain. And due to the presence of this particular minute, the stain will somehow feel the force on the upward direction, that is in the direction of water, and after certain time it will totally removed, and around it something like this structure is made. This structure is called micelle, okay, because of the micelle formation. After that, if you rub this entirely, it will move away from the surface of cloth, and because of this particular structure, it will not get precipitated. It will not get precipitated, but the solution which is coming out of this cloth would be cloudy. Cloudy, that means if you enter a light inside it, it would be colloidal. If you enter light inside it, the path of light would be visible. So soap solution is not the clear one, it is a colloidal solution. Path of light is visible because of the presence of these molecules. And soap is what? Sodium or potassium salt of long chain carboxylic acid. Now another hypothetical situation is given to you. What happens if you are putting this particular sodium or soap solution inside a hydrocarbon, okay? If we are doing that, so in this situation, the orientation of these two are going to invert it, because this particular part is only attracted to, yes, this part is only attracted to water, while this part is all attracted towards the oil. So something like in oil solution, if we add certain drop of water, then with the help of soap we will be able to remove the water particle from it. So this is the simple creation or simple structure. You are supposed to remember the word micelles, formula of soap, what is soap, how the micelle forms, and which is a hydrophilic and which is a hydrophobic, and okay, so that's all for now. Thank you.